અરવલ્લીના બાયડના બાદરપુરા ગામે રસ્તાને લઈને આંદોલન છેડાયું છેલ્લા ચાલીસ વર્ષથી બાદરપુરા રામપુરા કંપા અને કાંજીપુરાનો ત્રણ કિલોમીટરનો રસ્તો કમરતોડ ખાડાઓથી ભરેલો છે તંત્રને વારંવાર રજૂઆત છતાં નિકાલ ન આવતા લોકોએ ખાડામાં ભરાયેલા પાણીમાં બેસીને રામધૂન બોલાવે છે મહિલાઓ સહિત ગામના અગ્રણીઓ સૂત્રોચ્યાર કર્યા છે અને ચીમકી ઉચ્ચારી છે કે રસ્તો નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરશે જો કે ગ્રામજનોએ અનેક વખત આ રસ્તા માટે તંત્રમાં રજૂઆત કરી છે રાજ્યમાં ઠેર ઠેર ખાડા રાત જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ પોરબંદરમાં રસ્તા ઉપર ખાડાઓના કારણે શહેરના લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ જાણે કે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ રોડ રસ્તાઓની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અમુક રસ્તાઓની ગ્રાન્ટ આવ્યા બાદ રિપેર પણ કરવામાં આવશે તેવી બાંહેધરી અપાઈ છે પોરબંદર નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવે છે રસ્તાઓની નબળી ગુણવત્તાઓ છે રસ્તાઓ એટલા બધા નબળાઓ બનાવે છે અને એની નબળા રસ્તા બનાવવાની પાછળ જે પૈસાઓની ભાગબટાઈ છે એ કોન્ટ્રાક્ટર હોય એના એન્જિનિયર હોય કે એના કન્સલ્ટન્ટ હોય કે એના પ્રમુખ હોય એ બધા ભેગા થઈ અને મોટી રકમ છે અન્ડર ટેબલ લેવાઈ રહી છે ટોટલ સરવાળો બધાનું કરો તો એટલે પછી સ્વાભાવિક રીતે જે કામો છે એ નબળી ગુણવત્તાવાળા જ થવાના એટલે જે રસ્તાઓ ડેમેજ થયા છે લાયબિલિટી પીરિયડમાં છે તેમને લાયબિલિટી પીરિયડમાં કોન્ટ્રાક્ટર પાસેથી રિપેરિંગ કરવામાં આવશે અને જે રસ્તાઓ લાયબિલિટી પીરિયડમાં નથી તેના માટે પાલિકાએ ટેન્ડર પણ રેટથી કરી દીધું છે અને જેમ વરસાદની સિઝન પૂર્ણ થશે ત્યારબાદ તેનું સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ આવશે તેની રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે વરસાદના કારણે રાજ્યના વિવિધ રસ્તાઓ બિસ્માર બન્યા છે છોટાઉદેપુરથી પસાર થતા નેશનલ હાઇવે છપ્પન પર વરસાદના કારણે ખાડા પડ્યા હતા જેને પૂરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા જે મટીરીયલ વાપરવામાં આવ્યું તે તદ્દન હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે જેમાં ડામરની બદલે ધૂળ વાપરી હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો છે રસ્તા રિપેર કર્યાના થોડાક જ સમયમાં રસ્તા પર કપચી બહાર આવી ગઈ જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે અકસ્માત પણ સર્જાઈ રહ્યા હોવાનો પણ જો સેજ પણ આ રોડને ને રિપેરિંગ કરવામાં કષ્ટ લીધો હોય તો ભગવાન એમને માથે રાખેલી છોટાદેપુર જતો રસ્તો સ્ટેટ હાઈવે હતો અને સ્ટેટ હાઈવેમાંથી એનું નામકરણ થયું નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટીને આ રસ્તો આપ્યા પછી એને મેન્ટેનન્સની કામગીરી જે ઝડપથી થવી જોઈએ એ નથી થઈ બોડેલીથી જબુગામ સુષ્કાલ વચ્ચે જે રસ્તો છે જબરજસ્ત બિસ્માર અને ખરાબ અને ભંગાર હાલતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કારણ કે તંત્રને પણ અનેક વખત અવરનવર રજૂઆતો કરવા છતાં પણ પેટના પાણી હાલતું નથી બોડેલીથી જબુ ગામને સુષ્કાલ જતો રસ્તો જે બિલકુલ જ ખરાબ હાલતમાં છેલ્લા દોઢ મહિનાથી અત્યારે બિસ્માર પરિસ્થિતિની અંદર છે અમારે વારંવાર કંઈક ને કંઈક ખેતીલક્ષી કામો માટે બી બોડેલી જવું પડતું હોવાથી વચ્ચમાં એટલી બધી ધૂળ અને પથ્થરની જે ડમરીઓ જે